જામનગરના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ નજીક વેપારી પાસેથી થેલો ઝૂંટવી લઈ બાઇક સવારોએ 20 લાખ રોકડની લૂંટ ચલાવી હતી। આ પ્રકરણમાં પોલીસે વિવિધ ટીમ બનાવી સઘન તપાસ કરી બે આરોપીને 18,50,000 રોકડ સાથે ઝડપી લીધા છે। પોલીસે ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી કાબીલે દાદ કામગીરીનું ઉદાહરણ રજૂ કર્યું છે। માનનીય રાજકોટ રેન્જના આઈજી સાહેબ અશોકકુમાર યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ આજથી બે દિવસ પહેલાં જામજોધપુરમાં એક લૂંટનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં 20 લાખ રૂપિયા એક માર્કેટિંગ યાર્ડના આપના અમે લોકોના એક ફરિયાદી હતા અને આ ફરિયાદીના લઈને અને બે લોકો એક બાઇક પર આવ્યા હતા અને લઈને ભાગી ગયા હતા। તો જામનગર પોલીસની જે LCB છે, SOG છે અને બીજી બધી બ્રાન્ચ અને લોકલ પોલીસ મળી અને ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકળ્યો છે અને હું બધા LCB, SOGના PI, PSI અને લોકલ પોલીસ બધાને હું મારી તરફથી શુભેચ્છા પાઠવું છું કે ઘણું સારી રીતે આ ગુનાનો ભેદ ઉકેળ્યો છે। આ ગુનાની જે ટૂંકી વિગત છે આ એવી છે કે જામજોધપુરમાં જે માર્કેટિંગ યાર્ડ છે, આ માર્કેટિંગ યાર્ડમાં જે અમારા ફરિયાદી છે ભૌતિકભાઈ પ્રવીણભાઈ રામોળિયા આની ત્યાં માર્કેટિંગ યાર્ડમાં શોપ છે અને એ HDFC બેંકથી 20 લાખ રૂપિયા લઈને અને માર્કેટિંગ યાર્ડ જતા હતા। તો બાઇક પર બે માણસો આના પાછળ આવી અને જે માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશ કરતા હતા આ સમય આ પાસેથી 20 લાખ રૂપિયા લઈ અને બાઇક પર ભાગી ગયા હતા। પછી જામનગર પોલીસની બધી બ્રાન્ચ મળી અને આને હ્યુમન ઇન્ટ અને ટેકનિકલ ઇન્ટના સહયોગથી આખા જિલ્લામાં એક અને રાજકોટ રેન્જમાં એક નાકેબંધી કરાવી હતી અને પછી આની બધી સર્ચ કરતાં કરતાં અમે લોકોને જેતપુર પાસેથી બાઇક અને બીજી વસ્તુ એવો મળી હતી। આમે ટોટલ આ ગુનામાં 4 આરોપી ભેગા મળી અને આ ગુનાનો એ લોકો અંજામ આપ્યો છે। જે 4 લોકો છે બધા રીડા ગુનેગાર છે અને દસ્તગીર શકીલ કુરેશી જે અમે મેન આ બાઇક ચલાવનાર અને બાઇક પર બેસા હતા એ મૂળ મુરાદાબાદ UPના છે અને ઘણો વર્ષોથી 10-15 વર્ષોથી એ સુરતમાં રહે છે। બીજા જે આરોપી છે આનું નામ છે ધવલ અશોક સિનોજિયા, એ ભાયાવદર ઉપલેટાના છે અને અત્યારે 4 આરોપીમાંથી પોલીસે 2 આરોપી શકીલ કુરેશી અને ધવલ બંનેને પોલીસ અરેસ્ટ કર્યા છે અને જે એ 2 આરોપી છે આમે જે ધવલ છે ધવલનો ત્યાં ઉપલેટામાં જે ફાર્મ હાઉસ છે આ ફાર્મ હાઉસ પર બધી એ લોકો બેસીને 2-3 દિવસથી પ્લાન બનાવ્યો હતો અને પછી આ ગુનાને એ લોકો અંજામ આપ્યો છે। આમે સૌથી જે અગત્યની વસ્તુ છે આમે 2 આરોપી અત્યારે ફરાર છે, આમે એક નરસિંહ રાવજીભાઈ અને બીજો દિલીપ। જે આ દિલીપ છે દિલીપ માર્કેટિંગ યાર્ડમાં જે જામજોધપુરની માર્કેટિંગ યાર્ડ છે આમે જે તિરુપતિ ટ્રેડર્સ કરીને જે દુકાન છે આ પર કામ કરે છે અને આ ગુનાની બધી જે ટીપ આપતું હતું આ જે દિલીપ છે આ ધવલને આપતું હતું અને ગુના બન્યા પછી પણ આ જે દિલીપ છે આ ધવલ સાથે રેગ્યુલર સંપર્કમાં હતો અને પોલીસની અને બીજા બધાની દરેક ગતિવિધિની સૂચના અને ધવલને આ આપતો હતો। અત્યાર સુધી આ ગુનામાં ટોટલ 20 લાખનો મુદ્દામાલ ગયો હતો। આ 20 લાખમાં મુદ્દામાલમાંથી અત્યારે પોલીસ 18,50,000 જે ના રોકડ રકમ છે આ પોલીસ અત્યારે રિકવર કરી છે અને એક FZ બાઇક જે આ લોકો આ ગુના કર્યા પહેલાં ધવલના જે ફાર્મ હાઉસ પર એ પ્લાન બનાવી અને આ FZ જે બાઇક છે આ સુરતથી એ લોકો ચોરી કરી હતી અને સુરતથી ચોરી કર્યા પછી એ લોકો સીધા ત્યાંથી જામજોધપુર આવ્યા હતા અને જામજોધપુરમાં HDFC બેંકના બહાર એ લોકો બેસી અને ત્યાં એ લોકો એવી રીતે પ્લાન બનાવ્યો હતો કે જે લોકો બેગ લઈને બહાર આવે અને જેને પાસે મોટો બેગ હોય અને ભારી લાગે આ માણસ જોડે આપણે લૂંટ કરવાની છે। તો જે અમારા ફરિયાદી ભૌતિકભાઈ છે એ 20 લાખ રૂપિયા લઈને બેંકથી બહાર નીકળ્યા હતા અને માર્કેટિંગ યાર્ડ સુધી એ લોકો પીછો કરી અને માર્કેટિંગ યાર્ડ પાસે એ લોકો આથી પૈસા લઈને ભાગ્યા હતા અને પોલીસે સારી રીતે
કામ કરી અને 38 કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જે ચારો આરોપી છે બધા રીડે ગુનેગાર છે અને અમે જે શકીલ કુરેશી છે આ ઉપર ટોટલ 6 ગુના અત્યાર સુધી દાખલ થયેલ છે. અને બીજો જે આરોપી જે નરસિંહ છે, નરસિંહભાઈ, એ મૂળ લાલપુરનો છે અને આ પર ટોટલ 6 ગુના આ પર પણ છે. અને ત્રીજો જે આરોપી જે છે દલીપ પર પણ એમપીમાં એક ગુનો દાખલ છે. તો એ બધા ગુનેગાર છે અને એ લોકો જે નરસિંહ અને બીજા એક બે આરોપી છે એ ઘણી વખત જેલમાં જ્યારે એ ગુનામાં પકડાયેલ હતા તો જેલમાં એ લોકો ભેગા મળીને અને એવી રીતે એ લોકો આપસમાં સંપર્કમાં આવીને પ્લાન બનાવતા હતા. તો આ ગુનાનો હું ફરી એક વખત LCB અને બીજી બધી બ્રાન્ચને હું આભાર પાઠવા માગું છું કે એ સારી રીતે એક ગુનાનો ભેદ એવો ઉકેલ્યો છે.